એમએસયુ ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટરનલ પરીક્ષાના મુદ્દે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ 1 ઓક્ટોબરથી શરૂ થનાર ઇન્ટરનલ પરીક્ષાના સિલેબસને મુદ્દે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપી રજૂઆતો કરી હતી. રજૂઆતમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇન્ટરનલ પરીક્ષાના સિલેબસને ઘટાડવાની ઉગ્ર માંગ કરી હતી. વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર D2D થી વિદ્યાર્થીઓને ફેકલ્ટીમાં પ્રવેશ થાય છે તે મોડો થાય છે. રેગ્યુલર વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય શરૂ થઈ ચૂક્યું હોય છે, જ્યારે D2D થી પ્રવેશ મેળવનારના મોડા પ્રવેશથી સિલેબસ પૂર્ણ થતા નથી. પ્રવેશના 10 દિવસે જ ઇન્ટરનલ પરીક્ષા આવતા વિદ્યાર્થીઓ તૈયારી કરી શકતા નથી. સાથે જ ઇન્ટરનલ પરીક્ષામાં 25% સિલેબસની જગ્યાએ હવે 75-80% સિલેબસ રખાયો છે, જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. જે વિદ્યાર્થીઓએ ઉત્કોષ ઠાલવી ડીનની કેબિનમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી. અભી હમરે ઇન્ટરનલ 1 ઓક્ટોબર કો લેકિન હોતા ક્યા હૈ કે 25% રખના ચાહિએ સિલેબસ, લેકિન અભી રખ રહે 70-80%. અભી પૂરા 100% કી માર્ક્સ કી હોતી હૈ એક્ઝામ, ફાઇનલ એક્ઝામ, તો ઉસમે વો લોગ ફુલ સિલેબસ રખતે હૈ. તો અભી ઇન્ટરનલ સિર્ફ 20 માર્ક્સ કે, ઉસમે 6-7 ચેપ્ટર રખ રહે 70-80% સિલેબસ, તો હમ નહીં સહ સકતે. તો આ ડી ઓર ઉપર સે D2D વાલે 1-2 મહિના લેટ આતે હૈ, ઉનકા કુછ ચલા હી નહીં હૈ સિલેબસ. ફિર ભી વો સબ D2D વાલે રેગ્યુલર વાલે બી સેકન્ડ યર થર્ડ યર સબ યહાં પે આયે ડીન કી ઓફિસ મે સ્ટ્રાઇક કરને કે લિયે. અભી ડીન સર સે હમને બાત કી હૈ, ડીન સર બોલ રહે કે અભી વો HOD'સ કી મીટિંગ રખેંગે, તો ઉસકે લિયે અભી હમ ડીન સર સે લિખિત મે લેંગે કે HOD કી મીટિંગ રખો, અગર HOD કી મીટિંગ નહીં રખી તો હમ યહાં પે હી બેઠ જાયેંગે, ધરને પે ટેબલ પે ચઢ જાયેંગે, હમ સ્ટુડન્ટ્સ યહાં સે હિલને વાલે નહીં હૈ. અગર માંગણી નહીં રખી તો સ્ટ્રાઇક તો હોગી. આજ અગર HOD કી મીટિંગ મે કોઈ ફેસલા નહીં આયા તો કલ ઓર પૂરી યુનિવર્સિટી આયેગી. અભી સિર્ફ 100-200 લોગ હૈ, કલ 400 લોગ ભી આ સકતે હૈ. પૂરી ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ભી પૂરે ચારો સાલ આયેંગે યહાં પે સ્ટ્રાઇક કરને, ડીન સર કો માનના હી પડેગા.